હેલો ગુડ મોર્નિંગ આપણે લોકો કંપનીના સંચાલકો ચેપ્ટરની અંદર સંચાલકોના પ્રકાર જોતા હતા જેમાં સ્વતંત્ર ડિરેક્ટર વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા હતા કે કંપની ધારા બે હજાર તેરમાં આ એક નવી જોગવાઈ છે સ્વતંત્ર ડિરેક્ટર માટેની પહેલાં ન હતી ઇન્ડિપેન્ડન્ટ જે ડિરેક્ટર છે એ નવા કંપની ધારાની અંદર જ એડ કરવામાં આવી છે જેમાં આપણે જોયું હતું કે કુલ સંચાલકોની જે જ કુલ સંચાલકોનું મંડળ છે મતલબ કે કુલ સંચાલકો જે છે એમાંથી કંપનીમાં ઓછામાં ઓછા વન થર્ડ ભાગના સ્વતંત્ર સંચાલકો હશે કેન્દ્ર સરકાર જાહેર કંપનીના વર્ગો માટે સ્વતંત્ર સંચાલકની લઘુત્તમ સંખ્યા નક્કી કરી શકે છે એ તો જાહેર કંપની માટેનું એક સ્લોગન છે અને સ્વતંત્ર સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે મેનેજિંગ ડિરેક્ટર ન હોય અથવા પૂર્ણ સમયનો ડિરેક્ટર ન હોય કે નોમિની ડિરેક્ટર ન હોય સ્વતંત્ર સંચાલકની નિમણૂક ડેટા બેંકમાંથી કરવાની હોય છે અને કેન્દ્ર સરકાર દ્વારા નિર્દિષ્ટ કરેલ સંસ્થાઓએ આ પ્રકારની ડેટા બેંક ઊભી કરવી પડે છે જેમાં સ્વતંત્ર સંચાલક તરીકે કામ કરવાને લાયક ઈચ્છુક વ્યક્તિઓના નામ સરનામા અને લાયકાતો દર્શાવવાની હોય છે અને આવી પસંદગી કરતી વખતે કંપનીએ યોગ્ય સાવચેતી રાખવી જોઈએ અને તેની નિમણૂક સામાન્ય સભામાં માન્ય કરેલી હોવી જોઈએ સ્વતંત્ર સંચાલકની મુદત સળંગ પાંચ વર્ષની હોય છે અને સ્વતંત્ર સંચાલક પુનઃ નિમણૂકને પાત્ર છે પરંતુ તે અંગે કંપનીએ ખાસ ઠરાવ પસાર કરવો જોઈએ અને બોર્ડના અહેવાલમાં આવી નિમણૂકની જાહેરાત કરવી જોઈએ તેમાં પસંદ કરાયેલી વ્યક્તિને સ્વતંત્ર સંચાલક તરીકે નિમવાના કારણોનો નિર્દેશ થવો જોઈએ પરંતુ કોઈ પણ સ્વતંત્ર સંચાલક વધુમાં વધુ ક્ષણ બે મુદ્દતથી વધારે હોદ્દો ધારણ કર્યાના ત્રણ વર્ષ પૂરા થયા બાદ ફરીથી નિમણૂકને પાત્ર બને છે અને આ ત્રણ વર્ષ દરમિયાન સ્વતંત્ર ડિરેક્ટરને કંપનીમાં કોઈ પણ હેસિયતથી સીધી કે આડકતરી રીતે જોડી શકાય નહીં કે નિમણૂક પણ આપી શકાય નહીં સ્વતંત્ર સંચાલકની નિમણૂક વખતે નીચેની બાબતોને ધ્યાનમાં રાખવી ખાસ આવશ્યક છે જેમાં સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક પામેલ વ્યક્તિ બોર્ડના મત પ્રમાણે જે તે ક્ષેત્રમાં નિષ્ણાંત અનુભવી અને કાબેલ હોવી જોઈએ આવી વ્યક્તિ કંપની કે ગોણ કંપની કે સહાયક કંપનીના પ્રમોટર હોવા જોઈએ નહીં આવી વ્યક્તિ કંપનીના કોઈ સ્થાપક કે સંચાલકના સગા હોવા જોઈએ નહીં આવી વ્યક્તિના કંપની સાથે ગોણ કંપની સાથે કે સહાયક કંપની સાથે તેના ડિરેક્ટર પ્રમોટર સાથે કોઈ આર્થિક કે નાણાકીય વ્યવહારો અગાઉના બે વર્ષ દરમિયાન હોવા જોઈએ નહીં કંપનીના મુખ્ય સંચાલકીય પદાધિકારી સાથે નિમણૂકના આગલા ત્રણ વર્ષમાં કોઈ પણ પ્રકારનો સંબંધ હોવો જોઈએ નહીં મેનેજિંગ ડિરેક્ટર ઉપર આપણે આજે પહોંચ્યા હતા કે મેનેજિંગ ડિરેક્ટરને કાર્યકારી સંચાલક તરીકે પણ ઓળખવામાં આવે છે મતલબ કે એ જે છે એ કંપનીમાં કાર્યકારી સંચાલક એટલે કે કાર્ય કરવા માટેનો મેઇન વ્યક્તિ ઓળખવામાં આવે છે આ સંચાલક એવો હોય છે કે જે કંપનીમાં કાર્ય કરતો હોય છે મતલબ કે નીતિ નિયમો ઘડવા છે વોચ રાખવી છે એક્સે વર્તમાન સમયમાં વાણિજ્ય વ્યવસ્થાનું વિશાળ અને ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે કે કંપની સ્વરૂપ હવે આપણને ખબર છે કે સૌથી વિશાળ છે અદ્ભુત છે કોઈ સહેલું તો છે નહીં અને જેનું સંચાલન માટે કુશળતા જોઈએ નીતિમત્તા જોઈએ અને ધંધાધારી કુને પણ જોઈએ ધંધો ચલાવવો એ કંઈ રમત વાત નથી જેનું સંચાલન સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે કંપનીના સંચાલકો અથવા તો સંચાલક મંડળના સભ્યો જુદા જુદા શહેરોમાં વિખરાયેલા હોવાથી કંપનીનો રોજબરોજનો વહીવટ સંભાળી શકે નહીં હવે સંચાલક મંડળની અંદર રહેલા સંચાલકો જે છે એ અલગ અલગ જગ્યાએ હોય ડિરેક્ટર બરાબર એનો મતલબ એમ કે રેગ્યુલરલી ત્યાં હાજર રહીને તેનો વહીવટ કરી શકે એવું જ એ શક્ય નથી એટલે રોજબરોજનો વહીવટ સંભાળવા માટે મેનેજિંગ ડિરેક્ટર કે પછી પૂર્ણ સમયના ડિરેક્ટર કે મેનેજરની નિમણૂક કરવામાં આવે આ ત્રણ એના નામ છે જેનું કાર્ય કંપનીમાં રોજબરોજનો વહીવટ કરવો અને સંચાલક મંડળે લીધેલા નીતિ વિષયક નિર્ણયોનો અમલ કરવાનો હોય છે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક સંચાલક મંડળ દ્વારા જ કરવામાં આવે છે જો ખાસ યાદ રાખજો મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક જે છે તે સંચાલક મંડળ દ્વારા જ કરવામાં આવે છે જો અન્ય સંચાલકોની નિમણૂક શેર હોલ્ડર દ્વારા થતી હોય છે જ્યારે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક છે એ સંચાલક મંડળ દ્વારા થાય છે જે રોજબરોજનો વહીવટ છે જે રોજબરોજના નીતિ વિષયક નિર્ણયો લેવાના છે એટલે કામકાજ કરવાનું છે તેના માટે એની નિમણૂક કરવામાં આવે છે નેક્સ્ટ વાત કરીએ તો કે નોમિની ડિરેક્ટર બરાબર છે કે બોર્ડ ઓફ ડિરેક્ટર કંપનીના નિયમન પત્રની જોગવાઈ અનુસાર નીચેના સંજોગોમાં નોમિની ડિરેક્ટર નિમી શકે છે માટે કે નિયમન પત્રમાં એની જોગવાઈ હોવી જરૂરી છે જો નોમિની ડિરેક્ટર આપણને રાખવો હોય તો નંબર 1 કોઈ સંસ્થા સાથે થયેલ સમજૂતી અનુસાર નોમિનેટ કરવામાં આવેલ વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવે છે પહેલા તો આપણે સમજૂતી કરેલી હોય અન્ય કોઈ સંસ્થા સાથે અને તેની આધારે જો નોમિનેટ કરવામાં આવેલી વ્યક્તિઓ છે બરાબર છે એમાં ડિરેક્ટર તરીકે નિમણૂક કરવાની આપણે છૂટ લીધી હોય નંબર ટુ પ્રવર્તમાન કાયદા અનુસાર કોઈ સંસ્થા દ્વારા નોમિનેટ કરાયેલ વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમવામાં આવે છે 2013 નો જે કાયદો છે કંપની ધારાનો એમાં કોઈ સંસ્થા દ્વારા જે નોમિનેટ કરવામાં આવ્યું છે અન્ય કોઈ સંસ્થા દ્વારા નોમિનેટ કરાવેલી વ્યક્તિ છે એને ડિરેક્ટર તરીકે પણ આપણે નિયુમી શકીએ છીએ નંબર 3 કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર તરફથી સરકારી કંપનીમાં શેર ધારણ કરવાની રહીએ નોમિનેટ કરાયેલ વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિયુમી શકાય છે નોમિનેટ કરવું એટલે તો ખબર છે ને બેટા તમને લોકોને ખબર જ હોય કે આટલું નોમિનેશન થયું છે એટલે સિલેક્શન થયેલું છે એનું મતલબ એમ કહી શકાય તો કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર તરફથી સરકારી કંપનીમાં શેર ધારણ કરવાની રૂએ જે નોમિનેટ કરવામાં આવે છે તે વ્યક્તિ પણ ડિરેક્ટર તરીકે નિમી શકાય છે અને પછીની વાતચીત કરીએ તો વધારાના ડિરેક્ટર મતલબ ઘણી વખત નિષ્ણાંત વ્યક્તિ કે કામની વ્યક્તિ સંચાલક મંડળમાં જરૂરી હોય અને તેનો સમાવેશ થયેલ ન હોય ત્યારે જો કંપનીના નિયમનપત્રમાં જોગવાઈ હોય તો કોઈ વ્યક્તિને કોઈ પણ સમયે વધારાના ડિરેક્ટર તરીકે નિમી શકે છે એક્ચુલી કંપનીને ગમે ત્યારે એક્સપર્ટ એડવાઇઝની રિક્વાયરમેન્ટ પડવાની છે પછી હવે આ એક્સપર્ટ્સ જે છે એ સંચાલક મંડળમાં હોય પણ ખરા અને ન પણ હોય જો સંચાલક મંડળમાં નથી તો નિયમનપત્રની જોગવાઈ અનુસાર વધારાના સંચાલક વધારાના ડિરેક્ટર નિમવા માટેની જોગવાઈ જો નિયમન પત્રમાં કરવામાં આવી હોય ત્યારે કંપનીને જ્યારે જ્યારે જરૂરિયાત પડે છે ત્યારે ત્યારે આવા એક્સપોર્ટને શું કરે છે તો કે એના સંચાલક મંડળમાં સમાવેશ કરી દે છે છે અને જેના કારણે તે વ્યક્તિ જે એ વધારાના ડિરેક્ટર તરીકે ઓળખાય છે પરંતુ જે વ્યક્તિ સામાન્ય સભામાં ડિરેક્ટર તરીકે નિમણૂક મેળવવામાં નિષ્ફળ ગઈ હોય મતલબ એને વોટિંગ ન મળી હોય સામાન્ય સભા શેર હોલ્ડરની જે કરવામાં આવી હોય પ્રથમ સંચાલકો બાદ સંચાલકોની નિમણૂક થાય ત્યારે જે ચૂંટણી કરવામાં આવી છે ઇલેક્શન કરવામાં આવ્યું છે ને એ સમય દરમિયાન જે વ્યક્તિ સિલેક્ટ નથી થઈને એ વ્યક્તિ અહીંયા પણ સિલેક્ટ થશે નહીં મતલબ કે એને નિમણૂક આપવામાં આવશે નહીં ત્યાં બહાર ફેંકાઈ ગઈ છે તો પછી અહીંયા નિમણૂક વધારાના ડિરેક્ટર તરીકે પણ એને મળશે નહીં આવા ડિરેક્ટરોની મુદ્દત વાર્ષિક સામાન્ય સભા સુધી જોઈએ છે મંજે એક વર્ષની હોય છે આજે અહીંયા સુધી રાખીએ છીએ મેનેજિંગ ડિરેક્ટર જોયું નોમિની ડિરેક્ટર જોયું અને વધારાના ડિરેક્ટર જોયું આવતીકાલે આપણે વૈકલ્પિક ડિરેક્ટરને ડિરેક્ટરનો સમય પૂરો થતા અગાઉના ડિરેક્ટરની ખાલી જગ્યાએ નિમણૂંક વગેરે ડિરેક્ટરના પ્રકારો આપણે આગળ જોઈશું